मॉर्निंग, जय श्री स्वामीनारायण। आज आप प्रकरण पांच नु रिविजन करे तो स्वाध्याय प्रश्नोत्तरी में सौथी पहेलू आप एसिड और बेज नो तफावत लखो। तो हवे ज्यारे आपणे तफावत लखता शीख्या था त्यारे आपणे खबर छे तफावत कई रीते लखवानो। एक साइड एसिड लखशू, एक साइड बेज लखशू अने वच्चे एक लाइन दोरी एसिडना गुणधर्मो, बीजी साइड बेजना, बने वच्चेनो तफावत लखवानो छे। तो सौथी पहेलो मुद्दो शुं छे, एसिड केवा छे स्वादे खाटा छे, तो बेज सामे केवा छे तूरा छे अने चीकणा छे। बीजो मुद्दो, एसिड केवा छे भूरा लिटमस ने लाल बनावे छे अने बेज केवा छे लाल लिटमस ने भूरू बनावे छे। आपणे लाभુબેન યાદ રાખ્યું હતું, કદાચ તમને યાદ હોય। ત્રીજું હતું કે તે ફિનોફથિલિનના દ્રાવણ સાથે શું થઈ જશે, રંગીન થઈ જશે, અને જ્યારે બેઝ છે એ ફિનોફથિલિનના દ્રાવણ સાથે કેવો થશે, ગુલાબી રંગનું થશે। પ્રશ્ન બે આપ્યો છે, ઘરની ચીજવસ્તુઓ સાફ કરવામાં આવે જેમ કે આરીસો, બારી, કાચ વગેરે, તો આપણે પદાર્થમાં આયોડિન હોય છે જે આપણે શેના વિટામિન્સને ભૂરું બનાવે છે, તો આ કઈ રીતે છે એની પ્રવૃત્તિ દર્શાવો। તો હવે આયોડિન શું છે એનો જવાબ આપણે શું લખશું, આયોડિન બેઝિક પ્રકૃતિ ધરાવે છે, કારણ કે તે શું છે લાલ લિટમસ પત્રને કેવું બનાવે છે, ભૂરું બનાવે છે। લાભુબેન આપણે યાદ રાખ્યું હતું લાલ લિટમસને ભૂરું બનાવે એ કેવું હોય, બેઝ હોય, તો આ કેવું છે, બેઝ છે। પ્રશ્ન ત્રણ, લિટમસ દ્રાવણના સ્ત્રોતો જણાવો અને આનો ઉપયોગ શું છે, તો લિટમસ દ્રાવણ છે ને એ કેવું હશે, તો એ લાઇકેનમાંથી નિષ્કર્ષણ કરીને બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ શેમાં થશે, તો દ્રાવણને એસિડિક કે બેઝિક છે તે નક્કી કરવા માટે આપણે એનો ઉપયોગ કરશું, ફિનોફથેલિન દ્રાવણનો ઉપયોગ કરશું। જે દ્રાવણ રંગહીન જ રહેશે તો એ કેવું હશે, એસિડ, ફિનોફથેલિન એડ કરશું અને ગુલાબી થશે તો એ કેવું થઈ જશે, બેઝ થઈ જશે। પ્રશ્ન ચાર આપણને આપ્યો છે, શું નિસ્યંદિત પાણી એસિડિક બેઝિક તટસ્થ હોય છે, તમે કઈ આપણે કઈ રીતે નક્કી કરશું, તો એનો જવાબ શું લખશું, નિસ્યંદિત પાણી કેવું છે, તટસ્થ છે, જે પૂરા કે લાલ લિટમસ પેપર ઉપર શું કરે છે, કોઈ પણ પ્રકારની અસર નથી દર્શાવતું, માટે કેવું છે, તટસ્થ છે। પાંચ આપણે છે, એક ઉદાહરણની મદદ વડે તટસ્થીકરણની પ્રક્રિયા સમજાવો। તો હવે આપણે જ્યારે સમજાતા ત્યારે આપણે શું જોયું હતું, એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે શું ઉત્પન્ન થાય છે, ક્ષાર અને પાણી બને છે, અને આ જે પ્રક્રિયા છે એને શું કહેવાશે, તટસ્થીકરણની પ્રક્રિયા, કોને કહેવાશે, એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થશે અને શું ઉત્પન્ન થશે, ક્ષાર અને પાણી। તો એને આપણે આપણે ફોર્મ્યુલામાં પણ દર્શાવવું પડશે, એસિડ પ્લસ બેઝ બરાબર ક્ષાર પ્લસ પાણી, જે હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ સોડિયમ ક્લોરાઇડ બનશે અને પ્લસ પાણી। તો આ શું છે, એસિડ અને બેઝની પ્રક્રિયા દર્શાવે છે। એના પછી પ્રશ્ન નંબર છ, સાચા સામે ટી અને ખોટા સામે એફ કરો। સૌથી પહેલું છે, નાઇટ્રિક એસિડ એ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે, તો આ શું છે, ખોટું છે। પછી સોડિયમ હાઇડ્રોક્સાઇડ ભૂરા લિટમસને લાલ બનાવે છે, તો આ પણ શું છે, ખોટું છે। સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ ભેગા મળતા તેમનું તટસ્થીકરણ થાય છે, છતાં સાથે પાણી અને ક્ષાર ઉત્પન્ન થાય છે, તો આ શું છે, સાચું છે। સૂચક એવો પદાર્થ છે કે જે એસિડ અને બેઝ દ્રાવણને જુદા જુદા રંગ બનાવે છે, તો આ શું છે, સાચું છે। બેઝની હાજરીમાં દાંતનો ક્ષય થાય છે, તો આ શું છે, ખોટું છે। નીચે દરરોજ ની રેસ્ટોરન્ટમાં ઠંડા પીણા થોડી બોટલો છે તેમાં કમનસીબે તેના દોરાજીની રેસ્ટોરન્ટમાં ઠંડા પાણીના થોડાક બોટલો છે, પરંતુ કમનસીબે તેના લેબલ લગાડ્યા નથી, તો આ બોટલો ગ્રાહકને ઓર્ડર મુજબ પીરસવી પડે છે, તો એક ગ્રાહક એસિડિક પીણું બીજા ગ્રાહકના બેઝ પીણા સાથે ત્રીજો ગ્રાહક તટસ્થ પીણું માગે છે, તો દોરાજી કેવી રીતે નક્કી કરશે। તો આપણે આગળ જ જોયું હતું એસિડ અને બેઝને કઈ રીતે આપણે અલગ કરશું। સૌથી પહેલાં આપણે શું યાદ કરશું, લાભુબેન લાલ લિટમસને ભૂરું બનાવે તો એ કેવું હશે, બેઝ, તો એનાથી ઊંધું હશે, એનાથી ઊંધું, તો ભૂરાને લાલ બનાવે તો એ કેવું હશે, એસિડિક હશે, અને આ રીતે શું કરવામાં આવશે, એનું અલગીકરણની પ્રવૃત્તિ કરવામાં આવશે અને નક્કી કરવામાં આવશે કે કયું એસિડ છે, કયું બેઝ છે અને કયું તટસ્થ છે। તો હવે શું કરશે, હળદરના સૂચકને સૌથી પહેલાં શું કરશે, પ્રવાહી પેસ્ટ લેશે અને તેને પાંચ હળદર પત્ર બનાવશે, પછી બધામાં શું કરશે, ટેસ્ટ કરશે, જે બોટલના દ્રાવણનું શું થઈ જશે, હળદર પત્ર લાલ બની જશે, એમાં શું હશે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ હશે, જે બોટલમાં શું હશે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ હશે, તો એ લાલ રંગનું થઈ જશે। હવે બીજી એક બાકી બોટલ હશે, એમાં શું કરશે, એના કલરમાં ચેન્જ નહીં થાય, અને પછી પાણી પછી શું કરશે, બાકી રહેલી બોટલમાં આશ્રિત કરીને
कसनड़ी थी जोशे अने बीजा दबाण थी एने अर्धी भरशे। आम दरेके दरेक कसनड़ी में हाइड्रोक्साइडना दस टीपा उमेरशे अने दरेक कसनड़ी में हळदर पत्र पण नाखशे अने हवे अवलोकन करशे। आना उपरथी एसिड बेज अने तटस्थनी तारवणी करशे। प्रश्न दस छे, भूरा लिटमस पेत्रना द्रावणने डूबाड़ता ते भूरा रंगनू जे रहे छे ते हवे ते द्रावण कई प्रकृति धरावशे? तो हवे भूरा लिटमस में करे छे ने कलर चेन्ज नथी थतो तो कयो हशे? तो एनो जवाब शुं लखशुं? भूरा लिटमस पत्रने द्रावणमां डूबाड़ता ते भूरा रंगनू ज रहे, तो आ केवी प्रकृति हशे? बेज प्रकृति हशे। जो भूराने लालमां कन्वर्ट करे तो शुं थई जशे? एसिड थशे। હવે આની સમજૂતી શું લખશું કે દ્રાવણ બેઝ હોય તો ભૂરા લિટમસ પત્ર પર કોઈ અસર થતું નથી, એટલે કે ભૂરા રંગનું જ રહે છે। આમ દ્રાવણ તટસ્થ હોય તો પણ બંને પ્રકારના લિટમસ પત્ર પર કોઈ અસર થતી નથી, એટલે કે તટસ્થ દ્રાવણ ભૂરા લિટમસને ભૂરું જ રાખે છે। આમ દ્રાવણ બેઝ હોઈ શકે અથવા તો કયું હોઈ શકે? તટસ્થ હોઈ શકે। પ્રશ્ન 11 આપે છે કે નીચેના વિધાનો ધ્યાનથી લખો। એસિડ તથા બેઝ બધા જ સૂચકના રંગ બદલી નાખે છે, પછી તો એમાં શું આવશે? જો કોઈ સૂચક બેઝ રંગ પરિવર્તન દર્શાવે તો આ રંગ પરિવર્તન દર્શાવતું નથી, તો આમાં શું છે? ડી માત્ર જે છે એ કેવું છે? સત્ય છે। તો હવે અહીં આપણે પ્રકરણ 5ની સ્વાધ્યાયની પ્રશ્નોત્તરી પૂર્ણ થઈ છે, તો તમે 1-2 વાર આનું રિવિઝન કરશો તો તમે ઇઝીલી પરીક્ષામાં લખી શકશો।